ઉપરેટા એમપીએમસી સેન્ટર ખાતે તુવેર વેચવા આવેલા ખેડૂતોને બારધામના અભાવે નિરાશ થવું પડ્યો હતો અને હાલાકી ભોગવવાનો વારો હતા ખેડૂતો રોષે ભરાઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા એપીએમસી સેન્ટર ખાતે હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી પ્રક્રિયા શરૂ કરાઈ છે જેમાં ગઈકાલે ઉપલેટા પંથકના ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આવતીકાલે સવારે આઠ વાગ્યે તુવેર લઈને એપીએમસી સેન્ટર ખાતે આવવાનું રહેશે મેસેજ મળતા ઉપલેટા તાલુકાના ખેડૂતો વહેલી સવારે પાંચ વાગે એપીએમસી સેન્ટર ખાતે પહોંચી ગયા હતા પરંતુ બપોરના અગિયાર વાગ્યા સુધી ન કોઈ અધિકારી કે ન કોઈ કર્મચારી ફરક્યા હતા જ્યારે ગોડાઉન મેનેજર આવતા તેમને ખેડૂતોએ પૂછતા એવો જવાબ મળ્યો હતો કે આજના દિવસે અમારી પાસે તેમજ માલ ભરવા માટેના બાર કોઈ જ વ્યવસ્થા નથી તો આપની આ તુવેની ની ખરીદી આજે તમે એપીએમસી સેન્ટર ખાતે આપના માલ સાથે નહીં આવતો આપનો વારો જતો રહેશે તેવો જવાબ મળ્યો હતો જેથી ખેડૂતો તુરંત બીજે દિવસે સવારે પાંચ વાગે પોતાનો માલ લઈને એપીએમસી ખાતે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં પહોંચ્યા બાદ બપોરે અગિયાર વાગે તેમને

પોતાનું ખેતી કામ મૂકીને અહીં પોતાના માલ સામાનનું ધ્યાન રાખી રહ્યા છે અને વરસાદના આગાહીના પગલે પોતે જાતે જ અહીં તાલપત્રીની વ્યવસ્થા કરી અને દેખરેખ રાખી રહ્યા છે હાલ તો જોવાનું એ રહ્યું કે સમગ્ર ઘટનાને પગલે કોણ જવાબદાર છે આ સમગ્ર ઘટના તંત્ર દ્વારા જાણી જોઈને કરેલી ઘોર બેદરકારી જ છે કે શું એક તરફ જ્યારે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની હોય તે પહેલા માર્કેટિંગ યાર્ડ ખાતે પૂરતી વ્યવસ્થા કરવાની જવાબદારીઓ અધિકારીની હોય છે પરંતુ અહીંના ગોડાઉન મેનેજર હરેશ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા સુધી હજુ સુધી કોઈ બારદાન પહોંચ્યું નથી જેથી કરીને અમે આજે ખરીદી પ્રક્રિયા કરી શકશું નહીં એક તરફ ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવે છે તો બીજી તરફ તંત્ર પાસે ખરીદી માટે પૂરતી વ્યવસ્થા નથી તો આ માટે જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન ઉઠ્યો છે ખેડૂતો હાલ તો આ અંગે ચિંતિત થયા છે અને રોષિયા પણ ભરાયા છે આ સમગ્ર ઘટનાને પગલે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોએ માર્કેટિંગ યાર્ડ ખાતે માહિતી અર્થે જ્યારે ફોન કર્યા ત્યારે ધારાસભ્ય લલિત વસોઈને પણ પૂરતો સંતોષકારક જવાબ જવાબ મળ્યો ન હતો એ ઉપલેટા ધોરાજીના ધારાસભ્યએ જણાવ્યો હતો બાઇટ છે રમેશભાઈ ખેડૂતભાઈ ભાયાવદર બીજી છે નીરવભાઈ ખેડૂત ભાયાવદર ત્રીજી છે હરેશ ચાવડા પુરવઠા ગોડાઉન મેનેજર ઉપલેટા ચોથી છે કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા કાલે આના માટે ઉપલેટા કેન્દ્ર માટે પચાસ ખેડૂતના મેસેજ કરવામાં આવેલા હતા તેમાંથી આઠથી દસ ટ્રેક્ટર ભરાઈને આજે યાર્ડ ખાતે આવેલા છે ખેડૂતો ને એમાંથી આજના દિવસે મજૂર અને બારદાર ના હોવાને લીધે ખરીદી થઈ શકે નથી

માલ લેવા કે માલ તોડવા માટે કોઈ હાજર નહોતો આ અંગે ખેડૂતોએ અધિકારીઓને ફોન કર્યા અધિકારીના ફોન ઉપડતા નહોતા જે કોંગ્રેસના એક હોદ્દેદાર હોવા નાતે મને પણ કેટલાક ખેડૂતોએ ફોન કરી અને માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવી અને પોતાની મુશ્કેલી બતાવી ત્યારબાદ અમે અધિકારીઓને ફોન કર્યા અમારા સતત અધિકારીઓને ફોન કરવા છતાં ફોન ઉપડતા નહોતા અને જેમને આ તુવેરદાર ખરીદ કરવાની જવાબદારી સોંપાણી છે એ ચાવડા કરીને એક અધિકારી છે તેમનો ફોન મોડે મોડે ઉપડ્યો ત્યારે એમણે કીધું કે ખેડૂતોને મેસેજ પહોંચાડે છે પણ અમારે જે માલ તોરવાનો છે બારદાન હજી અમને મળેલા નથી અથવા તો અમારી પાસે છે નહીં હવે બારદાન ન હોય એ પ્રશ્ન વહીવટી પ્રશ્ન છે એ તંત્રનો પ્રશ્ન તો ખેડૂતોને બોલાવે શું કામ એક બાજુ ખેડૂતોને બોલાવીને કહે છે કે ભાઈ તમે કાલે આવી જજો કાલે જ તમારી મગફળી તોરાશે પછી તમારો ઓનલાઈન ફોર્મ રદ થઈ જશે બીજી બાજુ તંત્ર પાસે બારદાન નથી આવા સંજોગોમાં ખેડૂતોનો વાંક શું વારો આવી ગયો છે ઉપલેટા એપીએમસી ખાતે સવારે આઠ વાગે તુવેર લઈને આવવાનું છે તો અમે અહીંયા સવારે વહેલી સવારે પહોંચી ગયા છીએ પણ અહીંયા કોઈ અધિકારી નથી હાજર કે કોઈ તંત્રનો કોઈ માણસ નથી કે તમારી તુવેર આજે ખરીદી કરશે કે એવું કોઈ કહેતા નથી અને અમારે અહીંયા જો ખુલ્લામાં માલ રાખવો પડશે અત્યારે વરસાદની પણ આગાહીએ તો હવે અમારે શું કરવાનું અહીંયા રાતે કે તમારી જવાબદારી ઉપર ટોટલ તુવેરી કે તમારે અમારી કોઈ જવાબદારી નહીં અહીંયા તુવેર પડીએ પાવિન ચંદ્રવાડિયા જીટીવી ન્યૂઝ ઉપલેટા